गुड मॉर्निंग एवरीवन विद्यार्थी मित्रों, आज आपणे જોવાનું છે આ લેક્ચર ની અંદર નાઇટ્રેશન। તો કે નાઇટ્રેશન કોને કહેવામાં આવે, નાઇટ્રેશન છે એ કોના દ્વારા થાય છે અને આપણને છેલ્લે નાઇટ્રેશન દ્વારા કેવા પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે એના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે તો જોઈએ એનિલિનનું નાઇટ્રેશન, નાઇટ્રેશન હોય તો કે નાઇટ્રેશન શબ્દ તમે સાંભળો તો નાઇટ્રેશન હંમેશા કોના દ્વારા થાય, તો કે સાંદ્રો HNO3, સાંદ્રો HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, સાંદ્રો HNO3 પ્લસ શું આવે, સાંદ્રો સલ્ફ્યુરિક એસિડ H2SO4। હંમેશા તમને એમ કહે કે નાઇટ્રેશન કરવાનું છે ત્યારે નાઇટ્રેશન શબ્દ તમે સાંભળો તો નાઇટ્રેશન હંમેશા કોના દ્વારા થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ। એટલે એ તમારે યાદ રાખવાનું કે નાઇટ્રેશન શબ્દ આવે ત્યારે પ્રક્રિયાની અંદર શું આવે ખાસ કરીને, તો કે નાઇટ્રિક એસિડ અને સાંદ્રો સલ્ફ્યુરિક એસિડ। હવે તમને અહીંયા ચોખવટ કરી દીધી છે કે કોનું નાઇટ્રેશન કરવાનું, એનિલિનનું નાઇટ્રેશન કરવાનું છે, એટલે HNO3 અને H2SO4 લીધો હોય એવું નથી। પણ તમને કોઈ ભી સંયોજન આપેલું હોય, અહીંયા તમને એનિલિન, અહીંયા તમને જ્યાં એનિલિન આપેલો છે એનિલિનની જગ્યાએ તમને કોઈ ભી સંયોજન આપી દીએ તો તમારે શું કરવાનું, તો નાઇટ્રેશન તો હંમેશા કોના દ્વારા થાય, એનિલિન આપેલો ન હોય અને તમને એની જગ્યાએ કોઈ ભી સંયોજન આપી દીધું હોય કે આનું નાઇટ્રેશન આના દ્વારા કરો, તો તમને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ યાદ હોવી જોઈએ કે નાઇટ્રેશન થાય છે તો કોના દ્વારા થાય છે, તો કે સાંદ્રો HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ દ્વારા, અને બીજું તો કે સાંદ્રો સલ્ફ્યુરિક એસિડ એટલે કે સલ્ફ્યુરિક એસિડ H2SO4 દ્વારા આપણે એને નાઇટ્રેશન કરી શકીએ। નાઇટ્રેશન ની અંદર આ બે ભાગ ભજવતા હોય અને શું પ્રાપ્ત થાય છે, તો કે નાઇટ્રેશન માંથી બે પેર અલગ પડે NO2+, કારણ કે નાઇટ્રેશન કરતા હોય એટલે તમને કોઈ ભી સંયોજન આપેલું હોય એની સાથે કયો સમૂહ જોડાય, તો કે NO2 સમૂહ જોડાય, નાઇટ્રો સમૂહ જોડાય, શું જોડાય, નાઇટ્રો સમૂહ જોડાય। એટલે આપણે આ પ્રક્રિયાને શું કીધું હે, નાઇટ્રેશન કીધું હે। હવે એનિલિન છે, એનિલિનનું નાઇટ્રેશન કરવાનું છે, તો કે એનિલિનમાં આપણને નિપજમાં શું પ્રાપ્ત થશે, એટલે કે કોઈ પણ સ્થાન ઉપર બેન્ઝીનલિન ઉપર શું જોડાયેલું હશે, તો કે નાઇટ્રો સમૂહ NO2 સમૂહ જોડાયેલો હશે। કઈ રીતના, તો આપણે એની પ્રક્રિયા રિએક્શન મિકેનિઝમ સમજીએ કે એનિલિનનું નાઇટ્રેશન છે એટલે હું અહીંયા શરૂઆતમાં અહીંયા એનિલિન લઈ લઉં છું, આમી એનિલિન લીધો NH2, એનું શું કરવાનું હતું, તો કે એનિલિન છે એનિલિનનું નાઇટ્રેશન કરવાનું હતું। નાઇટ્રેશન મેં તમને કીધું કોના દ્વારા થાય હંમેશા, તો કે સાંદ્રો સલ્ફ્યુરિક એસિડ અને સાંદ્રો નાઇટ્રિક એસિડ, તો હું અહીંયા લઈ લઉં સાંદ્રો HNO3 પ્લસ સાંદ્રો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ। HNO3 ને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રિક એસિડ, અને H2SO4 ને શું કહેવાય, સલ્ફ્યુરિક એસિડ। હવે આનું 288 કેલ્વિન તાપમાને, એટલે કે 288 કેલ્વિન તાપમાને આની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને કેવા પ્રકારની નિપજો પ્રાપ્ત થાય છે, તો કે કયો સમૂહ જોડાય છે, તો કે નાઇટ્રેશન થાય એટલે આમાંથી NO2 સમૂહ એક જોડાય છે। આ નાઇટ્રેશન તમને જે આપેલું છે HNO3, આ HNO3 આપેલું છે એમાંથી આ રીતના બે પેર અલગ પડતી હોય, તો કે એક પડે NO2 પ્લસ અને બીજી પડે OH માઇનસ, એટલે કે HNO3 આને ભેગું કરો તો શું થાય, HNO3। હવે આ રીતના જે બે પેર અલગ પડે છે એટલે શું થાય, 288 કેલ્વિન તાપમાને જ્યારે આપણે એને ગરમી આપીએ છીએ કે અથવા તો એને ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી ઓર્થો, મેટા અને પેરા ત્રણેય જગ્યાએ નાઇટ્રો સમૂહ જોડાય છે અને આપણને ત્રણ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે। કેટલા પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે, ત્રણ પ્રકારની। હવે આ NO2 સમૂહ છે એનું શું થાય, નાઇટ્રેશન થાય, એટલે કે મેં તમને કીધું એમ કે એનિલિન ઉપર શું આવેલું હોય, તો કે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ આવેલા હોય, એટલે કે કોઈ પણ ઘટક જ્યારે એનિલિન ઉપર જોડાય ત્યારે કેવા સ્થાન ઉપર જોડાય, તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર। પણ જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું નથી થતું, આપણને ત્રણ પ્રકારની જે નિપજ પ્રાપ્ત થાય છે એમાં એક મેટા સ્થાન ઉપર પણ નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય છે। ક્યાં જોડાયેલો હોય છે, તો કે મેટા સ્થાન ઉપર, એ કઈ રીતના, તો કે આ NH2 છે, હવે એક પેરા સ્થાન ઉપર એટલે કે આ NO2 છે, જ્યારે આ કાર્બન ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય, આની પહેલા લેક્ચર ની અંદર આપણે ભણી ગયા છીએ કે ઓર્થો અને પેરા, તો કે આ પેરા સ્થાન ઉપર આ નાઇટ્રોજન જોડાવા આવે, એટલે કે આ પેરા સ્થાન ઉપર
NO2 જોડાય ત્યારે આમાંથી એક હાઇડ્રોજન રિપ્લેસ થાય અને ઈ હાઇડ્રોજન કોની સાથે જોડાય તો કે ઈ હાઇડ્રોજન છે યા OH માઇનસ સાથે જોડાય અને અહીંથી શું દૂર થાય તો કે એક પાણીનો અણુ દૂર થાય છે શું દૂર થાય છે તો કે એક પાણીનો અણુ દૂર થાય છે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો હવે આપણને આ પેરા નિપજ મળી કઈ નિપજ મળી તો કે પેરા નાઇટ્રો હવે આપણને પ્લસ એની સાથે બીજી પણ એક પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય છે કઈ પ્રાપ્ત થઈ છે એ નિપજ તો કે મેટા તો કે એક મેટા સ્થાન ઉપર નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય આ તમને એક નવીનતા લાગશે કે હંમેશા એનિલિનના સ્થાન કહેવાય ઓર્થો અને પેરા પણ અહીંયા શું કામ એ મેટા સ્થાન ઉપર આવ્યો એની ચર્ચા આપણે થોડી વાર પછી કરીએ પહેલા આપણને જે ત્રણ પ્રોડક્ટ એટલે કે ત્રણ નિપજ મળે છે એ જોઈ લઈએ તો કે આ ત્રણ પ્રકારની જે નિપજ છે આ તમારું એનિલિન હવે ઓર્થો મેટા અને પેરા તો હવે એક આ રીતના એની નિપજ મળે NO2 સમૂહ ત્યાં જોડાઈ જાય હવે આ રીતના ત્રણ NO2 આ અલગ અલગ ઓર્થો મેટા અને પેરા સ્થાન ઉપર ઓર્થો મેટા અને પેરા સ્થાન આ ત્રણે ત્રણ નિપજ આપણને મળી ગઈ અહીંયા નાઇટ્રો સમૂહ ક્યાં જોડાયેલો છે તો કે પેરા સ્થાન ઉપર તો આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પેરા નાઇટ્રો શું કહેવામાં આવે પેરા નાઇટ્રો એનિલિન હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા એમિનો સમૂહ એટલે કે એનિલિન આપેલું છે એની સાથે શું જોડાયેલું જો કે નાઇટ્રો પણ કેવા સ્થાન ઉપર જોડાયેલો છે તો કે મેટા એટલે એને આપણે એમ નાઇટ્રો કહીએ મેટા નાઇટ્રો એનિલિન હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી તમને કઈ નિપજ મળે છે તો કે ઓર્થો એટલે કે ઓ નાઇટ્રો અને એના કરતા ઓર્થો નાઇટ્રો એનિલિન એટલે કે ઓ નાઇટ્રો એનિલિન છે એ આપણને કેટલા ટકા મળે તો કે ફક્ત 2% પ્રાપ્ત થાય છે આવું શું કામે થાય છે તમને અંદર પ્રશ્ન મનની અંદર આવો એક પ્રશ્ન હશે કે એનિલિન છે એ તો ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે તો કે એનિલિન ઉપર તો ફક્ત ઓર્થો અને પેરા સ્થાન ઉપર કોઈ પણ ઘટક જોડાઈ શકે તો આ પ્રક્રિયામાં આ મેટા ઉપર મેટા સ્થાન ઉપર જોડાણો તો એ પણ તમને ક્લિયર કરી દઉં કે આપણને જ્યાં મેટા નામની પ્રોડક્ટ મળી છે કે મેટા નાઇટ્રો આપણને મળવી જોઈએ કઈ તો કે પેરા નાઇટ્રો અને ઓર્થો નાઇટ્રો પણ આપણે જ્યારે નાઇટ્રેશન કરાવીએ છીએ ત્યારે એક વધારાનું તો કે મેટા નાઇટ્રો એનિલિન પણ પ્રાપ્ત થાય છે અને એ પણ 47% એટલે કે ઓર્થો નાઇટ્રો એનિલિન છે એના કરતા પણ વધારે પ્રમાણમાં એટલે કે 47% મેટા નાઇટ્રો એનિલિન પ્રાપ્ત થાય છે ઈ મેટા નાઇટ્રો એનિલિન છે એ શું કામે પ્રાપ્ત થાય છે તો કે જ્યારે આપણે એનું નાઇટ્રેશન કરાવીએ છીએ તો કે કોની હાજરીમાં કરાવીએ છીએ તો કે એસિડિક માધ્યમમાં કેવા માધ્યમમાં એસિડિક માધ્યમમાં સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 એટલે કે આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે એની અંદર ખાસા એવા H+ આયનો રહેલા હોય શું રહેલું હોય છે એક તો પ્રક્રિયા શેમાં થતી હોય તો કે એસિડિક માધ્યમમાં થતી હોય અને ઈ એસિડિક માધ્યમની અંદર સાંદ્ર HNO3 અને H2SO4 આવેલા હોય એટલે કે આ બંનેની અંદર જ્યારે મિશ્રણ કરવામાં આવે બંનેનું ત્યારે શું થાય એની અંદર H+ આયનોની સંખ્યા ખાસ એવા પ્રમાણમાં આવેલી હોય છે હવે ઈ H+ છે એ કઈ રીતના તો કે આ નાઇટ્રોજન ઉપર લોન પેર આવેલો હોય શું આવેલું હોય આ નાઇટ્રોજન ઉપર લોન પેર આવેલો છે હવે કે આની અંદર H+ સમૂહની સંખ્યા વધારે પ્રમાણમાં તો કે ખાસા એવા પ્રમાણમાં હોય છે એટલે કે જ્યારે કોઈ પણ એટલે કે H+ આની સાથે જોડાવા આવે છે ત્યારે શું થાય છે તો કે આ H+ આયન આ નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાવા આવે છે ત્યારે આપણને એક NH3+ આવું એક
આયન આવો એક ઘટક પ્રાપ્ત થાય છે અને શું કહેવામાં આવે છે તો કે એનિલિયમ આયન તરીકે ઓળખ NH3+ જ્યારે H+ NH2 સાથે જોડાય છે NH2 સાથે જોડાય એટલે આપણને એક નવા પ્રકારનું NH3+ પ્રાપ્ત થાય છે એને શું કહેવામાં આવે છે તો કે એનિલિયમ આયન એનિલિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે કના તરીકે ઓળખવામાં આવે છે એનિલિયમ આયન અને ઈ એનિલિયમ આયન છે ઈ કેવો હોય તો કે ઈ મેટા નિર્દેશક છે ઈ કેવો છે તો કે મેટા નિર્દેશક સમૂહ છે મેટા નિર્દેશક સમૂહ છે ઈ કેવો છે તો કે એનિલિયમ આયન જે આપણે પ્રાપ્ત થાય છે અને ઈ એનિલિયમ આયન શું કામે પ્રાપ્ત થયો તો કે જ્યારે એસિડિક માધ્યમમાં આપણે એની પ્રક્રિયા કરાવીએ છીએ જ્યારે એમાંનો H+ આયન વધારે પ્રમાણમાં હોય છે એટલે EH+ જ્યારે NH2 સાથે જોડાવા આવે છે ત્યારે શું થાય તો કે આપણે NH3 પ્રકારનું એનિલિયમ આયન પ્રાપ્ત થાય છે અને ઈ એનિલિયમ આયનનું સ્થાન કેવું હોય તો કે ઈ મેટા નિર્દેશક છે કેવો છે આ મેટા નિર્દેશક છે મેટા નિર્દેશક છે એટલે ઈ એની જે નિપજ બનાવશે ઈ કેવા સ્થાન ઉપર બનાવશે તો કે મેટા સ્થાન ઉપર બનાવશે એટલે આપણને જ્યાં આ સંયોજન મળ્યું છે ઈ કેવું મળ્યું છે તો કે મેટા એટલે કે M નાઇટ્રો એનિલિન શું કામે મળ્યું ખ્યાલ આવી ગયો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે મેટા નાઇટ્રો એનિલિન વાળી પ્રોડક્ટ એટલે કે નિપજ આપણને મળી તે શું કામે મળી હતી તો કે H+ આયન NH2 સાથે જોડાવા આવે ત્યારે આપણને એક નવો આયન પ્રાપ્ત થાય છે NH3+ અને ઈ NH3+ ને શું કહેવામાં આવે છે તો કે એનિલિયમ આયન અને આ એનિલિયમ આયન છે એનું સ્થાન કેવું હોય તો કે ઈ મેટા નિર્દેશક છે મેટા નિર્દેશક હોવાથી તે પોતાની નિપજ સેમા બનાવશે તો કે મેટા સ્થાન ઉપર જ પોતાની નિપજ બનાવશે એટલે કે આપણને 47% મેટા નાઇટ્રોએનિલિન પ્રાપ્ત થાય છે આ રીતના તમને ખ્યાલ આવી ગયો કે એનિલિયમ આયન બને છે અને મેટા નાઇટ્રોએનિલિન આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે તો ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં કે એનિલિન છે એની સાંદ્ર નાઇટ્રિક એસિડ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એનું નાઇટ્રેશન થાય એટલે ઓર્થો મેટા અને પેરા આ ત્રણે પ્રકારની આપણને જે નિપજ પ્રાપ્ત થાય છે અને એ નિપજમાં એમ નાઇટ્રોએનિલિન છે એ શું કામે એટલે કે મેટા નાઇટ્રોએનિલિન ઓર્થો કરતાં પણ વધારે પ્રમાણમાં 47% મળે છે કઈ રીતના તો કે જ્યારે એમ નાઇટ્રોએનિલિન છે એની ઉપર નાઇટ્રોજન ઉપર આવેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જ્યારે હાઇડ્રોજન તો કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય એટલે કે મેટાનાઇટ્રો એટલે કે એની ઉપર આવેલો નાઇટ્રોજન ઉપર અબંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જ્યારે H+ જોડાવા આવે છે અને એની સાથે જોડાય છે ત્યારે શું થાય તો કે NH3+ એનિલિયમ આયન પ્રાપ્ત થાય શું પ્રાપ્ત થાય છે એનિલિયમ આયન પ્રાપ્ત થાય છે અને આ એનિલિયમ આયન છે એનું સ્થાન કેવું હોય છે તો કે એ હંમેશા મેટા નિર્દેશક હોય છે અને મેટા નિર્દેશક હોવાથી એ પોતાની જેટલી પણ નિપજ આપશે એ કેવા સ્થાન ઉપર આપશે તો કે મેટા સ્થાન ઉપર આપશે એટલે આપણને ઓર્થો નાઇટ્રોએનિલિન કરતાં પણ 47% વધારે એમ નાઇટ્રોએનિલિન પ્રાપ્ત થાય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું નાઇટ્રેશન હવે તમને એમ કહેવામાં આવે કે આ નાઇટ્રેશન છે એમાંથી એક વિસ્થાપિત નિપજ પ્રાપ્ત મેળવો એક વિસ્થાપિત નિપજ આપણે ભણી ગયા કે વિસ્થાપિત નિપજ પ્રાપ્ત કરવી હોય એક વિસ્થાપિત નિપજ મેળવો એવું કીધું હોય આવો પ્રશ્ન એ પૂછાય કે નાઇટ્રેશન કરી અને એક વિસ્થાપિત નિપજ પ્રાપ્ત કરો તો શું કરવાનું તો આપણે જે એનિલિન લઈએ છીએ આ એનિલિન છે એનું મેં તમને પેલા લેક્ચરની અંદર કહી દીધું કે વિસ્થાપિત નિપજ આપણે પ્રાપ્ત કરવાની હોય એ પણ એક વિસ્થાપિત નિપજ પ્રાપ્ત કરવાની હોય ત્યારે સૌ પ્રથમ શું કરવાનું તો કે એસિડિક એનહાઇડ્રેટ વડે શું કરવાનું એસાઇલેશન કરવાનું અને એસિડિક એનહાઇડ્રેટ વડે એસાઇલેશન કરો એટલે તમને એમાંથી શું મળે છે તો કે એમઆઈડી સંયોજન પ્રાપ્ત થાય છે અને ઈ એમઆઈડી સંયોજનોનું તમારે જળ વિભાજન કરવાનું અને જળ વિભાજન કરતા આપણને છેલ્લે એમાઇન સંયોજન એટલે કે એક વિસ્થાપિત નિપજ એનિલિનની પ્રાપ્ત થાય છે ઈ કઈ રીતના પ્રાપ્ત થાય એનું ઉદાહરણ જોઈએ તો કે એક વિસ્થાપિત નિપજ મેળવો તો શું થાય આ એનિલિન છે હું અહીંયા લઈ લઉં આ એનિલિન આમે શું લીધું એનિલિન એનિલિન એનું શું કરવાનું છે તો કે સૌ પ્રથમ તો એસિડિક એનહાઇડ્રેટ વડે શું કરવાનું તો કે એનું એસિડિક એનહાઇડ્રેટ વડે એસાઇલેશન કરવાનું
એસિટિક એન્હાઇડ્રાઇડ હોય તો એનું સૂત્ર શું થાય CH3COO અને CH3 બીજું શું આવે CH3 હવે એસિટિક એન્હાઇડ્રાઇડ વડે તમે એનું એસાઇલેશન કરો છો ત્યારે શું થાય છે તો કે એસિટિક એન્હાઇડ્રાઇડમાંથી બે પેર અલગ પડે છે એમાંની એક પેર ઉપર ઋણ વીજભાર હોય અને એક પેર ઉપર કેવો વીજભાર હોય તો કે આંશિક ધન વીજભાર હોય એ કઈ રીતના ખબર પડે તો કે જ્યારે તમે અહીંથી કોઈ પણ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડો અને જે ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ ઓક્સિજન ઉપર કેવો તો કે નેગેટિવ ચાર્જ આવે એટલે હું આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડો તો આ ઓક્સિજન આ બાજુના કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે ત્યારે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવશે એટલે આ નાઇટ્રોજન છે એની પાસે પણ શું રહેલું હોય તો કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય એક લોન પેર રહેલી હોય શું રહેલું હોય લોન પેર હવે શું કીધું હોય નેગેટિવ ચાર્જ ને પોઝિટિવ એકબીજા પ્રત્યે શું કરતા હોય એટ્રેક્શન ધરાવતા હોય એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંથી આ NH2 છે આ કાર્બન સાથે જોડાશે હવે આ કાર્બન સાથે જોડાય તો આમાંથી એક H+ દૂર થાય શું દૂર થાય H+ એક દૂર થાય હવે EH+ છે એ કોની સાથે જોડાશે તો કે OH- સાથે CH3COO- હવે આ કાર્બન છે એ જ્યારે નાઇટ્રોજન સાથે જોડાવા આવે છે ત્યારે નાઇટ્રોજનની અંદર સંયોજકતાની અંદર વધારો થાય છે અને નાઇટ્રોજનની સંયોજકતાની અંદર વધારો થાય છે એટલે નાઇટ્રોજન શું કરે છે તો કે એની પાસે રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે હવે જો વિદ્યાર્થી મિત્રો આ લોન પેર છે એ કોની જાતે એટલે કે ધન આયન એટલે કે પોઝિટિવ ચાર્જ પ્રત્યે એટ્રેક્શન ધરાવે છે એટલે બંને એકબીજા સાથે જોડાઈ જાય છે બંને એકબીજા સાથે જોડાય ત્યારે આમાંથી શું દૂર થાય છે તો કે આમાંથી એક H+ દૂર થાય છે આમાંથી એક H+ દૂર થાય છે અને EH+ કોની સાથે જોડાશે તો કે બીજો આપણો જે નેગેટિવ આયન છે શું હતું CH3COO- આની સાથે જોડાશે કોણ તો કે H+ આપણને અહીંયા શું મળશે CH3COOH એસિટિક એસિડ અને વધારાનું નવું સંયોજન કયું પ્રાપ્ત થશે એ જોઈ લઈએ તો કે આ એનિલિન છે એની ઉપરથી આ NH આવ્યો હવે નાઇટ્રોજન સાથે શું જોડાણું એક હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે એક હાઇડ્રોજન વધ્યો હવે COO એટલે કે નાઇટ્રોજન સાથે CO જોડાણો પણ એની સાથે શું જોડાણું તો કે CO સાથે CH3 તો આ રીતના તમારું એક એમાઇડ સંયોજક એસિટેનિલાઇડ બનશે શું બનશે એસિટેનિલાઇડ આ એમાઇડ સંયોજન બન્યું કેવું સંયોજન બન્યું એસિટેનિલાઇડ શું કહેવાય તો કે એમાઇડ શું કામે તો કે એમાં CO NH ક્રિયાશીલ સમૂહ આવેલો છે એટલે શું કીધું એને એસિટેનિલાઇડ કીધું છે હવે આપણે એક વિસ્થાપિત નિપજ મેળવવાની છે એક વિસ્થાપિત નિપજ મેળવવાની છે એટલે સૌપ્રથમ આપણે એસિટિક એન્હાઇડ્રેટ વડે એસાઇલેશન તો કરવાનું જ છે એટલે કે એસાઇલેશન કરી અને આપણને જે એમાઇડ એસિટેનિલાઇડ મળ્યો છે હવે ઈ એસિટેનિલાઇડ નું આપણે શું કરવાનું તો કે આપણે નાઇટ્રો વાળી એક વિસ્થાપિત નિપજ મેળવવાની છે તો આપણે એનું નાઇટ્રેશન કરીએ તો આ જે આપણને સંયોજન પ્રાપ્ત થયું એનું નાઇટ્રેશન તો કે HNO3 પ્લસ H2SO4 પણ કેવું સાંદ્ર આની સાથે પ્રક્રિયા કરીએ તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની કેટલા એ 278 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરવાની અને આમાંથી બે પેર અલગ પડે મેં તમને કીધું NO2 પ્લસ અને OH માઇનસ આ રીતના બે પેર અલગ પડે છે હવે આ નાઇટ્રો સમૂહ છે એ ક્યાં જોડાશે તો કે પેરા સ્થાન ઉપર જોડાશે ઓર્થો અથવા તો પેરા મેં તમને કીધું એનિલિન તો કે ઓર્થો અને પેરા નિર્દેશક છે કેવો છે ઓર્થો અને પેરા નિર્દેશક હવે જ્યારે આ નાઇટ્રોજન આ કાર્બન સાથે અહીંયા જોડાય છે ત્યારે શું થાય છે તો કે હવે શું થાય વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે શું થાય તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય જ્યારે આ NO2 સમૂહ છે ઈ આ કાર્બન સાથે જોડાય ત્યારે આમાં રહેલો હાઇડ્રોજન એક દૂર થાય અને ઈ હાઇડ્રોજન કોની સાથે જોડાય OH માઇનસ સાથે તો આમાંથી એક વધારાનું શું બહાર નીકળે તો કે H+ હવે આ H+ છે ઈ કોની સાથે જોડાશે તો કે OH માઇનસ સાથે આ જે H+ છે ઈ ક્યાં જોડાય OH માઇનસ સાથે એટલે આપણને અહીં એક પાણીનો અણુ દૂર થાય છે શું દૂર થાય છે પાણીનો અણુ દૂર થાય અને આપણને એક વિસ્થાપિત વાળી નિપજ પ્રાપ્ત થાય છે તો કે NHCO CH3 અને અહીંયા શું જોડાઈ ગયું તો કે NO2 NO2 જોડાણો ત્યારે શું થયું એમાં રહેલો એક હાઇડ્રોજન દૂર થયો એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય એટલે જ્યારે
પોઝિટિવ આયન નેગેટિવ આયન સાથે જોડાય છે ત્યારે શું થાય તો કે નેગેટિવ આયન પાસે રહેલો એક હાઇડ્રોજન દૂર થાય છે એટલે આપણે અહીંયા પાણી સ્વરૂપે શું મળ્યું તો કે વધારાનું એક પાણી મળ્યું અને એમાંથી આપણને એક એસિટેનિલાઇડ એટલે કે એક વિસ્થાપિત એમાઇડ એટલે કે એક વિસ્થાપન વાળો આપણને એસિટેનિલાઇડ પ્રાપ્ત થયો એનું નામ શું આપ્યું તો કે પેરા સ્થાન ઉપર નાઇટ્રો જોડાયેલો છે એટલે કે પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ આપણને આ રીતે એક નવું સંયોજન પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ પ્રાપ્ત થાય છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે એનિલિન ની એક વિસ્થાપન નિપજ મેળવવાની છે પણ આપણે અહીંયા શું મળ્યું તો કે એમાઇડ સંયોજન મળ્યું એમાઇડ સંયોજન મળ્યું તો આપણે એનું શું કરવાનું એનું જળ વિભાજન કરી નાખીએ હવે એમાઇડ સંયોજન છે એનું શું કરવાનું તો કે એનું જળ વિભાજન કરો આપણે એનું જળ વિભાજન કરીએ તો કે ઈ કોની હાજરીમાં થાય તો કે પાણીની હાજરીમાં જળ વિભાજન થાય તો કે પાણીમાંથી બી અલગ પેર પડે બી અલગ પેર પડે કઈ પડે તો કે એચ પ્લસ અને ઓએચ માઇનસ આ રીતના બે પેર અલગ પડે પાણીમાંથી જળ વિભાજન કરો એટલે જળ વિભાજન દરમિયાન આપણને છેલ્લે કઈ નિપજ પ્રાપ્ત થાય તો કે આપણે જે કીધું તું ઈ તો કે એક વિસ્થાપન વાળી નિપજ કે આ એક વિસ્થાપન જે નિપજ આપણે મેળવવાની કીધી હતી એનિલિન માંથી તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે આ નાઇટ્રોજન ઉપર શું આવેલું હોય તો કે નેગેટિવ ચાર્જ આવેલો હોય અને હાઇડ્રો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય ત્યારે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય હવે આ એચ છે એ કોની સાથે જોડાશે તો કે આની સાથે જોડાશે અને જે આ આખું ગ્રુપ છે સી ઓ સી એચ થ્રી એ કોની સાથે જોડાશે તો કે એ આ ઓએચ માઇનસ સાથે જોડાશે એટલે આપણને પ્રક્રિયાના અંતે શું દૂર થઈએ તો કે પ્રક્રિયાના અંતે એસિડિક એસિડ એટલે કે સી એચ થ્રી સી ડબલ ઓ એચ આ રીતના આપણને પ્રક્રિયાના અંતે સી એચ થ્રી સી ડબલ ઓ એચ એટલે કે એસિડિક એસિડ દૂર થાય છે અને આપણને નિપજ તરીકે શું પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો તે જોવો આપણે શું કીધું હતું એક વિસ્થાપન વાળો એનિલિન પ્રાપ્ત કરવાનો હતો પણ નાઇટ્રેશન દ્વારા તો આપણે શું કર્યું આ રીતના આપણને છેલ્લે એક વિસ્થાપન વાળો એનિલિન પ્રાપ્ત થાય છે અને શું નામ આપી શકાય તો કે પેરા નાઇટ્રો એનિલિન અને શું કહેવાય પેરા નાઇટ્રો એનિલિન અને શું કહેવામાં આવે છે પેરા નાઇટ્રો એનિલિન એટલે વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું નાઇટ્રેશન નાઇટ્રેશન કહ્યું એટલે આપણને ત્રણ પ્રકારની નિપજ મળી ઓર્થો મેટા અને પેરા આ ત્રણ પ્રકારની નિપજ મળી એમાં મેટા નિપજ છે એ શું કામે મળી તો એનું એક કારણ છે તો કે જ્યારે નાઇટ્રેશન કરાવવામાં આવે ત્યારે એસિડિક માધ્યમમાં HNO3 અને H2SO4 માં એચ પ્લસ આયનો ખાસ એવા પ્રમાણમાં હોય છે એટલે એચ પ્લસ આયન જ્યારે NH2 સાથે જોડાવા આવે છે ત્યારે એમાંથી એક નવો આયન પ્રાપ્ત થાય છે NH3 પ્લસ એટલે કે એને એનિલિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે અને આ એનિલિયમ આયન છે એ કેવો હોય તો કે મેટા નિર્દેશક છે એટલે હંમેશા એની પ્રોડક્ટ એટલે કે હંમેશા એની નિપજ એ પોતે મેટા છે એટલે હંમેશા એની નિપજ કેવા સ્થાન ઉપર આપશે તો કે મેટા સ્થાન ઉપર હંમેશા એની નિપજ આપશે અને ઓર્થો કરતા પણ વધારે પ્રમાણમાં આપણને મેટા નાઇટ્રો એનિલિન પ્રાપ્ત થાય છે હવે એમાંથી પ્રશ્ન કીધો તો કે એક વિસ્થાપન વાળી નિપજ પ્રાપ્ત કરો એનિલિન નું નાઇટ્રેશન કરી અને એમાંથી એક વિસ્થાપન વાળી નિપજ પ્રાપ્ત કરો તો એક નિસ્થાપન પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તમારે તો કે એનિલિન હોય તેનું સૌ પ્રથમ તમારે એક વિસ્થાપન વાળી નિપજ મેળવવાની હોય અને પેલા લેક્ચર ની અંદર પણ આપણે જોઈ ગયા કે આપણે શું કરતા હતા તો કે એસિડિક એનહાઇડ્રાઇડ લઈ અને એનું એસાઇલેશન કરતા હતા તો આમાં પણ એ જ રીતના મેં કહ્યું તો કે એક વિસ્થાપન વાળી નિપજ મેળવવાની છે તો શું કરવાનું કે એનિલિન છે એનું એસિડિક એનહાઇડ્રાઇડ વડે શું કરવાનું તો કે એસાઇલેશન કરવાનું અને એસાઇલેશન કરો એટલે આપણને એક એમાઇન સંયોજન એટલે કે એસિટેનિલાઇડ પ્રાપ્ત થાય છે અને ઈ એમાઇન સંયોજનોનું જળ વિભાજન કરવાથી આપણને છેલ્લે એક વિસ્થાપન વાળી નિપજ એટલે કે પેરા નાઇટ્રો એનિલિન પ્રાપ્ત થાય છે તો આ જો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક કે એમાઇન એનિલિન નું નાઇટ્રેશન સમજાવો અને એમાંથી આપણે એક વિસ્થાપન વાળી આ નિપજ પ્રાપ્ત કરી તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચર ની અંદર આપણે પહેલા જોઈ ગયા બ્રોમિનેશન પછી જોઈ ગયા એનિલિન નું નાઇટ્રેશન અને હવે પછીના એપિસોડ ની અંદર આપણે જોઈશું કે એનિલિન નું સલ્ફોનેશન કઈ રીતના થાય છે કોના દ્વારા થાય છે
તો હવે પછીના લેક્ચરની અંદર એનિલિનનું સલ્ફોનેશન એના વિશેનો અભ્યાસ કરીશું. તો આ વિદ્યાર્થી મિત્રો લેક્ચર નોટ ડાઉન કરી અને વ્યવસ્થિત તૈયાર કરજો. થેન્ક યુ.